Hello guys, good morning and welcome back to our YouTube channel. So, આજે હું નીકળી ગઈ છું બરોડા જવા માટે. આજથી 5 દિવસ હું કદાચ બરોડા હોઈશ અને પહેલી વખત આટલી મોટી નવરાત્રિમાં જઈ રહી છું. સામાન બી એટલો બધો ઝાઝો બધો છે. અહીંયા પાછળ બી આટલી થેલીઓ પડી છે, પછી અંદર બી ટ્રોલી બેગ પડ્યું છે. હજુ એક મારો ફ્રેન્ડ છે અને એની જે સિટી છે ત્યાંથી બી એક પાર્સલ લઈને આવવાનો છે ચોલીઓનો. તો હજુ તો મેં 5 જ દિવસની ચોલી લીધી છે. 5 દિવસની ચોલી શાયદ બરોડાથી કરીશ. સો યા ગાઈઝ, અભી હમ જાતે હૈ નવરાત્રિ કે લીએ બરોડા. બધાને જય માતાજી અને હાર્દિક શુભકામનાઓ તમને બધાને નવરાત્રિની. તો અત્યારે ભાર્ગવ મને રાજકોટ સુધી મૂકવા આવે છે, ત્યાંથી એક ગાડી જાય છે મારા ફ્રેન્ડની, તો એની સાથે જઈશ. એન્ડ આજે રાતે અમે પહોંચશું, રાતે નહીં પહોંચે, સાંજે પહોંચશું, 4-5 વાગે પહોંચશું. એન્ડ ધેન 6 વાગે તો કદાચ એન્ટ્રી કરવી પડે છે યુનાઇટેડમાં. તો ફટાફટ કલાકમાં રેડી થઈ જશું ફટાફટ. એન્ડ ફટાફટ અમે જશું નવરાત્રિ રમવા. આજે તો મને કદાચ થોડુંક થશે, આમ સ્ટેપ્સ બધા અલગ અલગ હશે એટલે પ્રોબ્લેમ, બટ કાલે હું શીખી જઈશ. આજે હું શીખી જઈશ, કાલે હું પ્રોપર કરીશ. સો પહેલી વખત નવરાત્રિ માટે હું આટલી દૂર જાઉં છું પહેલી વખત લાઈફમાં, કેમ કે કાં તો જૂનાગઢ હોય ને કાં તો જ્યારે ત્યાં ત્યાં હોય, ગરબીમાં રમતા હોય. ગરબીમાં હું કેટલા વર્ષની હતી ખબર? 10મું ભણતી હતી ને ત્યાં સુધી હતી. 10મું ભણતી ને ત્યાં સુધી હું ગરબીમાં રહી છું. 11મા 12મા મારે રહેવું હતું, પણ પછી સમય સંજોગ ને એવું બધું વસ્તુ બોર્ડ ને એટલે પપ્પાએ પછી ના રહેવા દીધું. બાકી ગરબીનો મને એટલો શોખ હતો ને, અલગ અલગ કલરની રોજ સાડી લઈ જવાની, 10 દિવસની સાડી ભેગી વહેલા તો કરતા અમે, આજુબાજુમાં પૂછતા, મારા મામીઓને ફોન કરતા, વધારે ફોન કરીને પૂછતા આ કલરની સાડી છે, આ કલરની સાડી છે. સૌથી વધારે ડિફિકલ્ટ પડતું બ્લુ કલરની સાડીમાં અને એવી બધી ઘણી બધી સાડીઓ હોય જેમાં બહુ ડિફિકલ્ટી આવતી, ને તોય પાછો એક કલર તો અલગ જ થઈ જાય, છોકરીઓ બધાએ સેમ પહેરા ને એમાંથી એક કલર અલગ જ પડી જાય. તો યા ગરમીમાં બહુ મજા આવતી. કોણ કોણ ગરબીમાં રમ્યું છે અત્યાર સુધી પ્લીઝ મને કહેજો. ચલો બી ચલતે, બહુ આમ મસ્ત આમ વેધર બી એવું થઈ જાય, વાતાવરણ બી એવું છે, નવરાત્રિ જ્યારે જ્યારે આવે ને ત્યારે મજા જ આવી જાય. આમ ચલતે ફટાફટ રાજકોટ. સો ગાઈસ, વહેલી સવારમાં આજે પહેલી નવરાત્રિનો પહેલો દિવસ, પહેલું નોરતું છે ને, અમે પહોંચી ગયા છીએ ચોટીલા ધામ. એન્ડ એમાં એવું હતું કે ભાર્ગવ છે ને મને રાજકોટ સુધી મૂકવા આવવાનો હતો, બટ ધેન જે મારો ફ્રેન્ડ આવવાનો છે એને થોડુંક લેટ થતું હતું, તો મેં કીધું ભાર્ગવ આપણે જતા આવીએ. ભાર્ગવ કે હું એકલો જઈ આવીશ. મેં કીધું તો હવે આપણે વેઇટ કરીએ જ છીએ તો આપણે જતા આવીએ. સો ગાઈઝ, તમને બી દેખાડીએ પહેલા નવરાત્રિના પહેલા દિવસના પહેલા નોરતાના દર્શન. યસ ગાઈઝ, ચલો ચલતે. મસ્ત લાગે છે અત્યારે, ડેકોરેશન બી બહુ મસ્ત કર્યું છે અહીંયા. જય ભાગા પ્રસાદ, પ્રસાદ દે થોડો કચ્છ. પ્રિયંકા ચુડાસમા યુટ્યુબ ચેનલ. બસ ઇતને પૈસે દિયે થે મુજે બોલને કે આગે પ્રિયંકા બતાએંગે. આપ કુછ નયા લાઓ, પૈસે નહીં દિયે, કુછ ને નયા નહીં લા સકતે હમ. વાઇડ એંગલ હે ના પહેલે તો, ક્લોઝ અપ મત કરો ભાઈ, મેરે પિમ્પલ દિખ જાયેગે. તો વેલકમ ટુ પ્રિયંકા ચુડાસમા યુટ્યુબ ચેનલ. આગળ આગળ, અભી હમ પહોંચ ગયે હૈ વડોદરા ઓર આજ પહેલા નોરતા હૈ માતા રાની કા. તો આપ સબકો શુભકામના હૈ. પતા નહીં યે વ્લોગ તો કબ આયેગા, બટ શુભકામના હૈ સબકો યે નવરાત્રિ કે પાવન અવસર પર. તો આજ પહેલા નોરતા હૈ ઓર હમ યુનાઇટેડ વે ખેલને વાલે હૈ ફર્સ્ટ ટાઈમ, ઓર ધ બિગેસ્ટ નવરાત્રિ ઓફ વર્લ્ડ બોલ સકતે હૈ યે યુનાઇટેડ વે કો, જહાં અતુલ દાદા અપને સિંગર હૈ વહાં. ઓર દૂસરા ક્યા બોલ રહે હિન્દીમાં, ઓકે ચલો ગુજરાતી. અને તો અમે બસ વડોદરા પહોંચી ગયા છીએ ગાઈઝ.
અને અમે બસ થોડી જ વારમાં મારો જે જબ્બો મોટો છે ને નાનો કરાવે. સો યા ગાઈસ, હમ પહોંચ ગયે હે બરોડા. હવે હિન્દી બોલવા મળ્યું. હા, આલા ભેગો નહીં રહેવાનો. જે આજે લોકો મુંબઈ રિટર્ન હોય ને એના ભેગો નહીં રહેવાનું. મુંબઈ રિટર્ન છે એટલે આને ભેગો નહીં રહેવાનું આપણે ને હિન્દી આવવા માટે. સો એ તો તારું ફર્સ્ટ ટાઈમ થોડી, મારું ફર્સ્ટ ટાઈમ છે. હા, મતલબ ફર્સ્ટ ટાઈમ. એ તો આ તો આગલા વર્ષે બી ગયો હતો, ક્રાઉડેડ એરિયામાં ગરબા રમવા. આપણે બે આજે એક્સપિરિયન્સ કર. મારું પહેલી વખત નવરાત્રી બહાર છે, મારી પહેલી નવરાત્રી. વાવ, કેક કાપો, કેક કાપો. હેપી બર્થડે ટુ યુ, ગાઈસ. અને થેન્ક યુ ગાઈસ. બર્થડે તો થોડા દિવસ પહેલા. સો યા, ચલો આપણે આપણો જબ્બો ને ફિક્સ કરવા જઈએ પહેલા. પછી અમારા ખાસ મિત્ર એવા દર્શનભાઈ બુત્રાની હજી ટાઈમ તો આવ્યો નથી. તો ના ચાલે, એમને એમનો વેઇટ કરીએ અને પછી તૈયાર થઈએ અને પછી જઈએ રમવા. કેમ કે પહેલું જવું પડે. યસ, જલ્દી વહી જશું. નવરાત્રીનું ગ્રાઉન્ડ ગાઈઝ. ભીનું ભીનું છે નીચે, કદાચ વરસાદના લીધે. હમણાં વડોદરામાં બહુ વરસાદ આવ્યો હતો પણ વાહ કામ કરે. પેલો દિવસ નહીં તો બને રગાવી.